वह देखते हो उस दिए को देखते हो मिट्टी का मृत्यु दीवा है लेकिन ज्योति तो अमृत की है दिया पृथ्वी का ज्योति तो आकाश की जो पृथ्वी का है वह पृथ्वी पर ठहरा है लेकिन ज्योति तो सतत आकाश की ओर भागी जा रही है ऐसी ही मिट्टी के देह है मनुष्य की किंतु आत्मा तो मिट्टी की नहीं है वह तो दीप नहीं अमृत ज्योति है किंतु अहंकार के कारण वह भी पृथ्वी से नहीं उठ पाती ओषो झुटसोई झाटकी ने कहे कि माटी नो दीवो मनुष्य नुनियादी सत्य है માટી આપણા અસ્તિત્વનું પ્રતિક છે અને જ્યોતિ ચેતનાનું માટી સામાન્ય છે સર્વત્ર સહજ સુલભ છે પણ જ્યોતિ પ્રત્યેકની પોતાની છે નિજી છે આ દીવો જન્મથી મૃત્યુ સુધીની યાત્રાનો આપણો સથવારો છે એટલે જ તો બાળક જન્મે અને તેની વિધાતાના લેખ છઠ્ઠીના દિવસે લખાય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે અને એ જ જીવ જ્યારે દેહ છોડે ત્યારે તેને છાણના લેપ પર ધરતી પર પોલી ઘી આવ્યા તો માટીના દીપકની આંગળી પકડીને જ્યોતિ થઈ આવવાનું અને જ્યોતિમાં ભળી જવાનું જીવનનું આજ તો સમગ્ર ચક્ર છે બુદ્ધે કહ્યું પણ આપણે કેવી રીતે બનવાનું એક ગામ પાસે પહાડ હતો તેની ટોચ પર પહોંચવા માટે દસ માઇલની કપરી ચઢાઈ કરવી પડતી ગામના એક ખેડૂતને તેનું જબરું આકર્ષણ એકવાર હિંમત કરી કે તો ઉપડ્યો પહાડની ટોચે પહોંચવા દિવસ તપે તે પહેલા પહોંચવા તે ખેડૂત પાસે એક નાનકસિંહ કાંડી હતી કે જેનો પ્રકાશ તો આગળના દસ ડગલા સુધી જ પહોંચતો હતો ખેડૂત વિચારમાં પડી જાય છે અને વિચારતા વિચારતા ખેડૂત ઊભો રહી જાય તે વિચારે છે કે દસ માઇલ જવાનું અને આ પ્રકાશ તો માત્ર દસ ડગલા સુધીનો જ આ તો બાલડીથી સાગર ઉલેચવા જેવું છે તે પહાડની તળેટીથી થોડોક જ આગળ વધી નિરાશ થઈ ઊભો રહી ગયો ત્યાં એક વૃદ્ધ માણસ ખેડૂત કરતા પણ નાનકો દીવો લઈ તેની પાસેથી નીકળીને ઉપર ચડવા લાગ્યો ખેડૂતે જરાક આગળ વધી પહેલા વૃદ્ધને રોકીને પોતાની મૂંઝવણ કઈ સંભળાવી વૃદ્ધ તો ખડકડા ટસી પડ્યા ને બોલ્યા અરે મૂર્ખ દોસ્ત દીવો નાનો છે તો શું થયું તું એક એક ડગલું તો આગળ વધ પછીના દસ દસ આપ મેળે પ્રકાશિત થતા રહેશે અટકી જઈશ તો તારા હાથમાં જે પ્રકાશ છે ને તે વેફાઈ જશે આટલા પ્રકાશની મદદથી તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા લગાવી શકાશે પણ દોસ્ત તારે આગળ થવું પડશે પહેલાં ખેડૂતનો જુસ્સો વધ્યો અને તેને લાગ્યું કે નાની તો નાની પણ ચિનગારી છે તો તે ફેલાશે જ તેને રોકવી અસંભવ છે જ્યોતિ પ્રકાશનો વંશજ છે અને તે ઉત્સાહભેર આગળ ધપ્યો ફેડરિક નિશેને કોઈએ પૂછ્યું તમે કેમ હસતા રહો છો નિશેને થયું કે આ પ્રશ્નનો ખુલાસો કેમ કરવો કેમ કહું કે દોષ હું હસ્યા કરું છું કારણ કે હું રડી ન પડું હસીશ નહીં તો આંસુ ટપકી પડશે તેથી તો કોઈ પણ રીતે હસતો રહીને પોતાને ભૂલા કરું છું વાત સાચી છે તમે પોતાને ભૂલો પછી જ તો પ્રકાશ સામે નજરે આવે ને બીમાર માનસિકતામાંથી બહાર આવવા સ્વસ્થતા સ્વીકારવું પડે કે હું જ મારો દીવો છું તૂટ્યા ફૂટ્યા દર્પણના ટુકડાઓ ઉપર સૂરજના ચાર કિરણોને ચમકાવતા લોકો સ્વસ્થ યુગ શક્તિને ચકાચૌદ કરતા લોકો યાદ રાખે કે સૂરજ કોઈના પિતાશ્રીનો નોકર નથી કે તો સાંજ થતાં જ પોતાના ઘર ભણી પ્રયાર કરશે અને ત્યારે ધરતી ઉપર અંધારું છવાઈ જશે અને હા ત્યારે દર્પણના કાચના ટુકડા લઈ ચાલી નહીં શકો કારણ કાચના ટુકડા દીપકની જેમ પ્રગટશે નહીં તેથી દોસ્ત માટીનું કોડી ઉઠાવી તેને અક્ષય સ્નેહથી ભરી દઈએ અને વાટના માથા પર જોતીનું તિલક કરી દઈએ આજ તો છે પ્રેમની પ્રજ્ઞા सहारा ढूण्डता है तु किसका सहारा